નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી, પ્રકરણ નંબર 24, શરત એટલે અહીં શરત નામની જે નવલિકા છે એમાં કેવી શરત છે, શેના માટેની છે અને શરતનું પરિણામ શું આવ્યું એના વિશે આપણે આજે જાણવું છે. પ્રથમ એના લેખકનું નામ જોઈએ, એન્ડર ચોહા, સાહિત્ય પ્રકાર શરત નો સાહિત્ય પ્રકાર નવલિકા, શેમાંથી લેવામાં આવી, શરત નામની નવલિકા શામાંથી લેવામાં આવેલી છે? તો પ્રસ્તુત નવલિકા ગ્રંથ આત્માની ઔષધિમાંથી લેવામાં આવેલ છે. ફરી એક વખત શરત નવલિકાના લેખકનું નામ જણાવો, એન્ડન ચોખા. શરત નો સાહિત્ય પ્રકાર તો કે નવલિકા. શરત નામની નવલિકા શેમાંથી લેવામાં આવેલી છે? તો ગ્રંથ આત્માની ઔષધિમાંથી લેવામાં આવેલી છે. એવું પૂછાય છે એન્ડન ચોખા અથવા તો તમારા અભ્યાસ ઔષધ છે, શ્રેષ્ઠ સત્ય ઔષધ છે.
જેનાથી હૃદય કે અંતરાત્માનું આપનું સ્વાભાવિક તેમજ આપણને પાછું પાડે છે. અવસર છે એ આપણા અંતરાત્માને હૃદયને કે અંતરાત્માને સ્વાભાવિકપણે પાછું લઈ આવે છે. એન્ડ્રેન ચોફાવની આ જાણીતી વાર્તા છે. કેવી છે? શરત નામની એ વાર્તા ગુજરાતીમાં અનુવાદ છે. 20 લાખનું ઇનામ જેને મળવાનું છે એવો યુવાન 15 વકીલ 15 વર્ષ જેલમાં રહ્યા પછી પુસ્તકો ગ્રંથોના સેવનથી અલૌકિક ભાવ જગતનો સ્વામી બને છે, લૌકિક ધન લાલસાને ઠોકર મારે છે. વાર્તામાં શું છે? 20 લાખનું ઇનામ મિત્રો યાદ રાખજો. 20 લાખ રૂપિયાનું ઇનામ એટલે શરત લાગે છે અને શરતમાં કિસે 15 વર્ષનો યુવાન વકીલ 15 વર્ષ જેલમાં રહે છે. યુવાન વયનો એ વકીલ એક નહીં પૂરા 15 વર્ષ સુધી એ જેલમાં રહે છે અને જેલમાં એટલે કે કેદખાનામાં એકાંત કેદમાં રહી અને વ્યક્તિ ગ્રંથો પુસ્તકો અઢળક પુસ્તકો અઢળક ગ્રંથો ના સેવનથી અલૌકિક આ લોકો તપર જેને કે અલૌકિક ભાવ જગત સ્વામી બની ને લૌકિક ધન લાલસા જે અહીંયાની જે આપણે જેને ધન લાલસા માની છે કે આ બધું આપણી સાથે આવવાનું, કોઈ જ વસ્તુ આપણી સાથે નથી આવવાનું, ફક્ત ને ફક્ત આપણા કર્મો જ આપણી સાથે આવશે. એ લાલસાને ધનને 20 લાખના એ રૂપિયાને ઠોકર મારી દે, લાત મારી દેશે, નથી અસ્વીકાર કરી દેશે. લેખકે એની કળાની સાથે જીવન મૂલ્યને પ્રગટ કર્યું છે. કળા છે જીવનની સાથે જીવન મૂલ્ય કે જ્ઞાન કામ આવશે, ધન ક્યાંય કામ આવતું નથી. મૂળ વાર્તા એટલે કે શીર્ષક જેને કહી શકાય શરત નામે વાર્તાનું મૂળ શીર્ષક શું છે એવો પ્રશ્ન પૂછી શકે. શરત નવલિકાનું મૂળ શીર્ષક શું છે તો આપણે કહી શકીએ ધ બેગ નો શરત નામે અનુવાદ કોને કર્યો? ડોક્ટર રમેશ પૂજાએ. પ્રશ્ન પૂછાય શરત નવલિકાનો ગુજરાતીમાં અનુવાદ કોને કર્યો? ડોક્ટર રમેશ ઓઝાએ. હવે મિત્રો આપણે એ નવલિકા તરફ જઈએ છીએ. અહીંયા અંડરલાઈન કરવાની છે મૂળ વાર્તા ધ બેગ નો શરત નામે અનુવાદ ડોક્ટર રમેશ પૂજાએ કર્યો છે. પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી. પાનખર ઋતુ જે ઋતુમાં પાન ફળવા લાગે છે, ધીરે ધીરે પાન ફળી જાય, ખાસ કરીને ઉનાળામાં શરૂઆત થાય ફેબ્રુઆરી માર્ચમાં, ધીરે ધીરે પાનખર આવતા એ પાનો થઈ જાય, પછી ધીરે ધીરે કે અતિશય ઠંડી હતી, ખૂબ વધારે ઠંડી હતી પાનખરની ઋતુમાં. ધીરે ધીરે હવે સમય જતો જાય છે, હવે ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે ઘટવા લાગશે. ઉત્તરાયણ પછી તો ઠંડી સાવ ઓછી થઈ જશે. કે ઠંડી અતિશય ઠંડી રાત હતી. વૃદ્ધ બેન માને યાદ કરતો હતો કે આજથી 15 વર્ષ પહેલા આવી જે ઠંડી રાત હતી જ્યારે એને ભવ્ય ભૂતકાળની ગોઠવી. વૃદ્ધ બેન માને કે આજથી 15 વર્ષ પહેલા ભવ્ય મિજબાની, મિજબાની એટલે આનંદ સાથે લેવાતો ભોજ, આનંદ સાથે લેવાતો ભોજન કે અગાઉ પણ 15 વર્ષ પહેલા આવી જે રાત હતી જેમાં મિજબાની એટલે કે આનંદ સાથે લેવાતા ભોજનમાં એક ભવ્ય મિજબાની હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી બુદ્ધિથી પોતાનું જીવન પરોપકાર બીજા ઉપર ઉપકાર કરીને બીજા પોતાનું જીવન ગુજારનાર બુદ્ધિજીવી માણસો હાજર હતા. બુદ્ધિશાળી માણસો એ મિજબાનીમાં હાજર હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાત ભાતની મજાની વાતો કરી હતી. ભાત ભાત અલગ અલગ પ્રકારની અલગ અલગ વાતો કરેલી હતી. કાયદાની વાતો,
નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા રહી. આપણે વાત કરીએ કે પ્રસ્તુત નવલિકામાં જન્મદિનની સજા સારી કે મૃત્યુદંડની. મિત્રો, બે સજાની વાત છે. અમે એક જન્મદિનની તમારે પણ નક્કી કરવાનું છે કે આ બે માંથી કઈ સજા વધારે શ્રેષ્ઠ છે, સારી છે. વાત નીકળી કાયદાની કે કડકમાં કડક સજા થઈ ગઈ છે, આકરામાં આકરી સજા થઈ ગઈ છે. મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ એટલે કે ના મંજૂરી કે અસંમતિ મોટા ભાગના લોકોએ અસંમતિ એટલે ના મંજૂર કરી કે મૃત્યુદંડની સજા એ છે. એ લોકોએ એવો અભિપ્રાય મત આપ્યો, વ્યક્ત કર્યો હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની પુરાણી અને અનૈતિક સજા છે. અનૈતિક કે મિત્રો અનૈતિક એટલે કે નીતિ નીતિ વિરુદ્ધ કેવી સજા છે? મૃત્યુદંડ એક જૂના પ્રકારની અનૈતિક નીતિ વિરુદ્ધની સજા છે. એક મહેમાને તો કહ્યું કે મૃત્યુદંડ તો બરાબર છે, ખરાબ છે અને અમાનુષી છે. કેવું છે? અમાનુષી, અમાનવીય. કેવું છે? અમાનુષી એટલે અમાનવીય. કેટલાક મહેમાનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે દેહાંત દંડની સજાને આજીવન કેદમાં કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ. કેટલાક મહેમાનોએ એવું કીધું કે દેહાંત દંડ કે મૃત્યુ દંડની સજાને આજીવન કેદમાં ફેરવી નાખવી જોઈએ. હું તમારી સાથે સંમત નથી થતો, એક વ્યક્તિ બોલ્યો. યજમાન, હું તમારી સાથે સહમત નથી થતો. યજમાન એટલે ઘર ગણી. ગરદણી કે છે હું તમારી સાથે સહમત નથી આ વાતમાં. યજમાન ભયંકરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતા દેહાંત દંડની સજા વધારે છે, અન્ય સજા કરતા મૃત્યુ દંડની સજા વધારે છે. કેમ? જન્મદિન કરતા મૃત્યુ દંડ વધુ નૈતિક અને માનવતા પરિસ્થિત છે. જન્મદિન એટલે આજીવન કેદ. કેમ મિત્રો? જન્મદિન એટલે આજીવન કેદ. આજીવન કેદ કરતા મૃત્યુદંડ વધુ સારો. આવો બેંક માલિક કહ્યું. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરી નાખે. મૃત્યુદંડ આપો, ફાંસીની સજા આપે એટલે તરત જ એક અંદર લટકાવી દીધું તો ત્યાં મૃત્યુ એ વ્યક્તિનું નામ નિશાળ પૂરું. કેવી
આ દુનિયામાં હવે અસ્તિત્વ નહીં રહે. પણ જ્યારે જન્મદિનની સજા માણસની ધીમે ધીમે કરે છે, મૃત્યુદંડમાં માણસ એક જ વખત મૃત્યુ પામીએ છીએ, એક જ વખત ભલે પાછી દીધી એટલે પૂરું તરત મરી જવાનું 10-15-20 મિનિટમાં આપે છે કે 5 મિનિટમાં, પણ જન્મદિન છે એમાં વ્યક્તિ કે છે ધીમે ધીમે ખતમ થાય છે, ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધે છે. આ એક જન્મનું મૃત્યુ છે અને આ ધીરે ધીરે મૃત્યુ તરફ ગતિ કરે છે. આ મિજબાનીમાં આમંત્રિત એટલે કે આ મિજબાની આ આનંદના સાથે થયેલા ભોજન સમારંભમાં કે છે આમંત્રિત જેટલા લોકોને પણ બોલાવ્યા હતા એમાંથી મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. 25 વર્ષનો એક યુવાન વકીલ હતો જેણે ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમર 25 વર્ષનો યુવાન વકીલ કેટલી વર્ષનો 25 વર્ષનો યુવાન વકીલ એ
એકાંત કેદમાં તો હું કહી શકું 20 લાખ રૂપિયાની શરત મારવા તૈયાર છું. તરત જ એકાંતના જેલવાસ કરતા ભાગ્યે બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક. ખરેખર એકાંતમાં રહેવાનું એકલો નીકળે વ્યક્તિ ક્યાં સુધી રહે? બે દિવસ 3 દિવસ ટીવી ગમે પછી ટીવી ન ગમે કે સૌથી વધારે કંટાળાજનક પેલા બે માં કીધું સૌથી વધારે કંટાળાજનક હોય તો એકાંત કે છે કે કોઈને મળવા જવાનું કોઈ મોટું લઈને સૂરજને પણ નહીં જોવાનું અંધારી કોટડીમાં પૂરી દેવાનું એવી સજા સૌથી વધારે કંટાળાજનક છે. એટલે હું તારી સાથે 20 લાખ રૂપિયાની શરત 2 મિલિયન ડોલરની શરત તારી સાથે લગાવું છું. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો કે આ યુવાન વકીલને પૂછ્યું તું ખરેખર આ સમજીને કહી રહ્યો છે? યુવાન વકીલ બોલ્યો મને શરત મંજૂર છે. યુવાન વકીલે 20 લાખ રૂપિયાની શરતને મંજૂર કરી આપી. મને મંજૂર છે. હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષ. શરત કેટલા વર્ષની હતી મિત્રો? શરત 5 વર્ષ. અને યુવાન વકીલે કેટલા વર્ષની કીધી? 15 વર્ષ. સુધી કે છે જેલમાં એકાંતમાં રહેશે. અને સજા ભોગવીશ. 15 વર્ષ. બેંક માલિક બોલ્યો ખરેખર સાચું? સજ્જન હું 20 લાખ એટલે કે 2 મિલિયન જોખમ ઉઠાવવા તૈયાર છું. જોખમ ઉઠાવો એટલે સાહસ કરો. જોખમ ઉઠાવો એટલે સાહસ કરો. હું તારી સાથે આવું મોટું એટલે કે સાહસ કરવા તૈયાર છું. 20 લાખ રૂપિયાનું સાહસ મોટું જોખમ ઉઠાવું છું. કબૂલ તમે કબૂલ એટલે મંજૂર માન્ય છે મને. તમે 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર છો તો હું મારી સ્વતંત્રતા જોખમ ઉઠાવવા તૈયાર છું. વકીલે કહી દે સાંભળી. જો તમે 20 લાખ રૂપિયાનું જોખમ ઉઠાવવા તૈયાર હોય તો મને મારા 15 વર્ષનું સ્વતંત્રતા ગુમાવીને 15 વર્ષ સુધી હું બહાર નહીં જઈ શકું. ફક્ત ને ફક્ત એક ઓરડીમાં પુરાઈ રહે છે એ મને મંજૂર છે. એ સાંભળીને કહે છે મિત્રો 20 લાખ રૂપિયાનો સવાલ છે. બેંક માલિકે કહ્યું અરે નવયુવાન તું છેલ્લો નિર્ણય લે તે પહેલા 2 વાર વિચાર કરી લે. તું છેલ્લો નિર્ણય લે પહેલા 2 વાર વિચાર લે. મારે તને 20 લાખની કઈ વિશાળ નથી. મારે માટે તો વિશાળ એટલી કિંમત. કે મારે માટે 20 લાખની જરાય કિંમત નથી. પેલા બેંક માલિકે કહ્યું પણ તારી માટે જિંદગીભરના 15 વર્ષ ઉત્તમમાં ઉત્તમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર્ષ ગુમાવવાના થશે. મને 20 લાખ રૂપિયાની કોઈ જ કિંમત નથી. એટલો બધો હું ધનવાન છું કે છે પણ તારે તારા જીવનના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ 15 વર્ષ ઉત્તમમાં ઉત્તમ એવા 15 વર્ષ સ્વતંત્રતા તારી ગુમાવી પડશે. તારે જેવા અવિચાર એટલે કે ઉતાવળિયા પગલા ભરવાવાળા યુવાન બહુ ઓછા હોય. આવા ઉતાવળે પગલા ભરવાવાળા તમને મંજૂર છે. મંજૂર કરી નાખી દે. કાંઈ વિચાર નહીં કે 15 વર્ષ તો કેવી રીતના જેલમાં રહી 5 ની જગ્યાએ 15 વર્ષ કર્યા. એટલે આવા યુવાન બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતા સ્વયં સ્વીકૃતિ સ્વૈચ્છિક સજા કરતા વધારે કઠોર લાગે છે. એક વાત છે કોઈક સજા કરે તો ભોગવવી પડે પણ જાતે સજા કરો સ્વૈચ્છિક ભોગવો તમે એ પોતાની ઈચ્છા પ્રમાણે જો તમે સજા ભોગવો ને તો એ વધારે કઠોર એટલે કે આકરી લાગે મુશ્કેલ વાળી લાગે. પણ યુવાન વકીલ મક્કમ રહ્યો પોતાની જીદ ઉપર. નહીં હું 15 વર્ષ સુધી એકાંત કેદમાં
રહે છે. અતિશય મૂર્ખાઈ ભરેલી અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર છે. કેવી ગણે પેલા બેંક માલિક આ શરતને કે કેવી તો કે અક્કલ વગરની શરત મૂર્ખાઈ ભરેલી. મૂર્ખો છે આ 25 વર્ષનો યુવાન વકીલ કે જેને આ પોતાના જીવનના જિંદગીના અમૂલ્ય 15 વર્ષ એને 25 વર્ષનો યુવાન એ 40 વર્ષ સુધી એમને ઘેરમાં રહેશે ત્યાં તો એને જે યુવા અવસ્થા છે એ છે આનંદ કરવાની જીવન જતા રહેશે. એટલે મૂર્ખો છે આ પાલન કરવા તૈયાર થયો છે. અક્કલ વગરનો બુદ્ધિ વગરનો ગણાય સજા ની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલ એક સુંદર રહેઠાણના આ યુવાન વકીલે કડક ચોકી પહેરાય એટલે સજા ભોગવી. ઠરાવ પ્રમાણે નક્કી કરીને શરત પ્રમાણે અને એ પણ બેંક માલિકના ઘરના બીજે એક મકાન હતું એ ઘરમાં સરસ મજાના એક એકાંતમાં સુંદર રહેઠાણમાં એક સરસ મજાના મકાનમાં એક કોરડીમાં એક કોરડામાં રૂમમાં યુવાન વકીલને રહેવાનું કડક ચોકી પહેરા હેઠળ. વળી એ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલે એ આવાસની બહાર ક્યાંય નીકળવું નહીં. શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી યુવાન વકીલે ત્યાંથી જરાય બહાર આવવાનું નહીં. કોઈ માણસને મળવું નહીં, કોઈ માણસનો અવાજ સુધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો એને અપાશે નહીં, કોઈ માણસ મળવા ન આવવું જોઈએ, કોઈનો અવાજ ન આવવો જોઈએ, કોઈ પણ વ્યક્તિનો અવાજ એના કાને ન પડવો જોઈએ નહીં કે એની પાસે સમાચાર પત્રો એને અપાશે એને કઈ વસ્તુ નહીં આપવામાં આવે. તેમ છતાં એ વકીલ યુવાન વકીલ જો ઈચ્છે તો સંગીતના વાદો એને વાજિંત્રો તથા કેટલા પુસ્તકો રાખી શકે. જો ઈચ્છે તો થોડા ઘણા સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો અને થોડા ઘણા પુસ્તકો એ રાખી શકશે, પત્ર લખી શકશે, પત્ર લખી શકશે અને પોતે જે કંઈ ખાવા પીવાની ઈચ્છા છે તે મેળવી શકશે. જે કંઈ ઈચ્છા ખાવા પીવાની થાય પત્ર દ્વારા લખીને મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. આવી શરત નક્કી થઈ ગઈ. આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી આ વ્યવહાર કરવાનો વ્યવહાર કરવો એટલે દેવળ દેવળ કરવી. આ એક નાનકડી આવાસમાં ઓરડાની અંદર એક નાનકડી બારી હતી, પાણી હતી, દેવળ દેવળ આ બધી જે કંઈ પુસ્તકો ભોજન મંગાવ જે કંઈ ઈચ્છા હતા એ મંગાવવાની વાત ત્યાં કરે એટલે દેવળ દેવળ કરવાનો વ્યવહાર કરવાનો હતો એ જ બારીમાંથી. મિત્રો શરત 20 લાખ રૂપિયાની અહીં યુવાન વકીલ સ્વીકારી લે છે. હવે આગળ હવે એને એક ઓરડામાં રહેવાનું છે, બારીમાંથી વ્યવહાર કરવાનો, સમાચાર પત્રો નહીં મળે, એને બીજું કંઈ નહીં મળે, ફક્ત ને ફક્ત થોડા ઘણા પુસ્તકો અને સંગીતના સાધનો છે એને એ 15 વર્ષ એ ઓરડામાં વિતાવવાના છે. મિત્રો આવી આખરી સજામાં યુવાન વકીલ કેમ સ્વીકારી હવે આપણે જ્યારે મળશું ત્યારે આનો બીજો ભાગ આપણે જોઈશું. શરત એ નવલિકાનો ત્યારે કે સજા એની પૂરી થઈ અને એને કેવા અનુભવો થયા, વળીમાં કેવું એને જ્ઞાન પ્રાપ્ત થયું એની વાત આપણે અગાઉ જ્યારે મળશું આના પછી ત્યારે આપણે વાત કરશું. અસ્તુ.